વધુ એક અગત્યના મહત્વના સમાચાર મળી રહ્યા છે વિદેશથી. તુર્કીમાં જે ભૂકંપ આવ્યો છે તેના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે. તુર્કીમાં ફરી 7.8 અને 5.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવ આવ્યો છે. તુર્કીમાં સતત આવી રહ્યા છે ભૂકંપના આંચકા. તુર્કીમાં તબાહી, ભારત મદદ કરશે. ભારત NDRF અને મેડિકલ ટીમ મોકલશે. તુર્કી અને સીરિયામાં 1300ના મોતની આશંકા છે. ભૂકંપમાં 5000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભયાનક ભૂકંપથી 3000 ઘર જમીનદોસ્ત થયા છે. ગેસ પાઇપલાઇન ફાટી અને ઇમારતો પણ તૂટી છે. હાલમાં તૂટેલી ઇમારતોની નીચે દબાયેલા લોકો માટે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. તુર્કીમાં ફરી 7.8 અને 5.9ની તીવ્રતાના ભૂકંપના આંચકાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મોટાભાગની જે ઇમારતો છે તે ભૂકંપના કારણે ક્ષતિગ્રસ્ત થતી જોવા મળી રહી છે. રસ્તા પરથી જે વાહનો જઈ રહ્યા હતા તેઓને પણ આ ભૂકંપનો સામનો કરવો પડ્યો હતો. તો જુનિયર ક્લાર્કની પરીક્ષા અંગે મહત્વના અને મોટા સમાચાર, જે ઉમેદવારો છે તેઓ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. હસમુખ પટેલને અધ્યક્ષ બનાવતા જ હસમુખ પટેલે જાહેરાત કરી છે કે એપ્રિલ મહિનામાં યોજાઈ શકે છે જુનિયર ક્લાર્કની પરીક્ષા. પરીક્ષા પર બોલ્યા છે હસમુખ પટેલ. ઉમેદવારો તૈયારીમાં લાગી જાય, સ્વચ્છ અને જલ્દી પરીક્ષા લેવી તે પ્રાથમિકતા છે. વહેલામાં વહેલી તકે પરીક્ષા લેવા માંગીએ છીએ અમે લોકો. ભવિષ્યમાં પેપર લીકની ઘટના ન બને તે પ્રાથમિકતા હોવાની વાત પણ તેઓએ કરી છે. મહત્વનું છે કે IPS હસમુખ પટેલની જવાબદારીમાં વધારો થયો છે અને તેમને પંચાયત સેવા પસંદગી મંડળની જવાબદારી પણ સોંપાય છે. ત્યારે આજે ચાર્જ સંભાળતા જ તેમણે આ નિવેદન આપ્યું. હસમુખ પટેલની સ્વચ્છ અને પ્રામાણિક છબી છે, ત્યારે તેમને ચાર્જ સોંપાતા વિદ્યાર્થીઓમાં પણ વિશ્વાસ વધ્યો છે અને થોડા અંશે ખુશી પણ છે. ચૌદમી માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, જે 29 માર્ચે પૂરી થાય છે. એટલે મારા માટે આ જે સમય છે થોડોક મને ટૂંકો કહેવાય, જેથી કરીને મેં એવું વિચાર્યું છે કે હું એપ્રિલમાં પરીક્ષા લઈશ અને એપ્રિલમાં વહેલામાં વહેલી તકે આપણે પરીક્ષા લેવા માગીએ છીએ. હું અપરિપક્વ જાહેરાત કરવાના બદલે હું અમારું જે કામ છે પ્રોપર સંભાળીને અમારી કયા પ્રકારની તૈયારી છે એનો વિચાર કરીને ટૂંક સમયમાં હું તારીખ જાહેર કરીશ. સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. શિક્ષક પર બાળકોને ગોંદી રાખી અને માર મરાયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બાળકો દ્વારા વાલીઓને જાણ કરવામાં આવી અને ત્યારબાદ શિક્ષક સામે શિક્ષાત્મક પગલાં લેવાય તેવીની પણ માંગણી કરવામાં આવી છે. સુરતમાં શિક્ષક પર બાળકને માર મારવાનો આરોપ છે. રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ સામે ગંભીર આક્ષેપ છે. અડાજણ પાટિયા નજીક આવી છે આ સ્કૂલ. બાળકના પરિવારે લગાવ્યા છે ગંભીર આરોપ. બાળક ખૂબ જ તોફાની છે તેવું આચાર્યનું કહેવું છે. માર મારવાની કે ગોંદી રાખવાની નથી બની કોઈ ઘટના, તે પણ વાત આચાર્યએ જણાવી છે. કરકે જો મેડમ હૈ ઉન્હોને હાથ ઓર પેર બાંધ દિયે ઓર ખૂબ ડરા દિયા હૈ મેરે બેટે કો, આજ મેરા બેટા ઓક્સિજન કે ઉપર હૈ. છેલ્લા 4-5 દિવસથી વાલીનું એવું કહેવું છે કે બાળકને તાવ આવે છે કારણ કે શિક્ષકે એને ગુસ્સો કર્યો છે, પણ આવી કોઈ પણ ઘટના શાળામાં બની નથી.